માંગરોળ તાલુકાના સાવાપાટિયા ગામ પાસેથી હાઇવે રોડ પર કાર સર્વિસ પાસે કેમિકલ વેસ્ટના નિકાલ કરવામાં ચાલી રહેલા કૌભાંડ પર ગ્રામજનોએ છાપો મારી કેમિકલ ભરેલ ટેન્કરને કબજે કરી પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરતા જીપીસીબી તથા મામલતદાર તેમજ પોલીસ અધિકારીઓ સાવાપાટિયા પાસે દોડી આવ્યા હતા. જનજીવન અને જમીન તેમજ પર્યાવરણને વ્યાપક નુકસાનરૂપ એવા વેસ્ટ કેમિકલ સાવાપાટિયા પાસેના કાર સર્વિસ સ્ટેશન નજીક થાલવાનું કૌભાંડ ચાલતું હતું, જેને લઈને સ્થાનિક રહીશોને બળતરા તેમજ ગુંગળામણ થતી હતી. આ કૌભાંડ પર ગ્રામજનોએ છાપો મારતા કેમિકલ ભરેલ ટેન્કર લઈને આવનાર ચાલક ટેન્કર મૂકી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ પોલીસ અને વહીવટીતંત્રને કરાતા જીપીસીબીના અધિકારીઓ તેમજ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે આવી ટેન્કરમાં રહેલા વેસ્ટ કેમિકલના સેમ્પલો લઈ ટેન્કરના માલિક તેમજ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું ઘટના બની છે? ઘટના બનવામાં એક જ કારણ છે કે જ્યારે નેલનું રોટેશન બંધ હતું ત્યાર પછી નેલનું રોટેશન આવવાથી પાણી અંદરથી લોકો ખાડીની અંદર આ કેમિકલયુક્ત પાણી આવવાથી અમે ચારે બાજુ તપાસ કરતા 8-10 દિવસ પહેલાં અમે મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને લેખિતમાં ફરિયાદ કરી, તેમ છતાં પણ એમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા. અમે જ્યારે ખેડૂતોએ અમારી જમીન બચાવવા માટે અમારા પાક બચાવવા માટે અમે તનતોડ મહેનત કરીને ઉજાગર કરીને આ કેમિકલ ક્યાંથી આવે છે તેની તપાસ કરતા ફેટિલ પાકમાંથી પાણી આવતું હતું અને આજે અમે અમારે જાતે યુસુફ માસ્ટર જેવા જાગૃત આગેવાન અને ખેડૂતે તેમણે જાતે ટેન્કર પકડ્યું છે. અહીંયા સમ્રાટ હોટલમાં સર્વિસ સ્ટેશનની આડમાં ટેન્કરો કેમિકલની ખાલી થાય છે, ઢોવાના આડમાં સર્વિસ સ્ટેશનની આડમાં ટેન્કરો ખાલી થાય છે અને એ ટેન્કરોનું પાણી હાઇવેથી પેરેલલ ગટર લાઇનમાં સીધા ઇક્કડ ખાડીમાં ઠાલવતા અમે આજે રંગાહાથ એમને પકડા છે. અને કોઈને કેમિકલની અસર થઈ છે? હા, યુસુફ માસ્ટરને જ અસર થઈ છે કે જેમણે એ સેમ્પલ લેવા માટે બોટલ ખોલ્યું અને ઢાંકણ ખોલ્યું ટેન્કરમાં શું છે જોવા માટે, ત્યારે એમને શ્વાસોશ્વાસની તકલીફ ચાલુ થઈ છે, શરીરે બળતરા ચામડી પર બળતરા થવા માંડ્યા છે અને આંખે અને એને અંધારી આવે છે. એટલે તાત્કાલિક અસરથી અમે 108 એમ્બ્યુલન્સ દ્વારા કોસંબાની અંદર અમે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા છે. હવે ખબર નહીં ત્યાંથી હવે વધારે ટ્રીટમેન્ટ માટે સુરત લઈ જવું પડે તો ખબર નહીં પડે. શું ઘટના બની છે? સમાજ આગેવાન આ દરરોજ હોટલ સમ્રાટના કમ્પાઉન્ડમાં આવેલી 3G સર્વિસ સ્ટેશનમાં ગેરકાયદેસર કેમિકલ ભરેલું ટેન્કર અહીંયાથી ખાલવતા આ વિસ્તારના જાગૃત ખેડૂતોએ એને ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને મામલતદાર સાહેબ શ્રી સ્થળ પર દોડી આવે છે. પરંતુ આ વિસ્તારના ખેડૂતો ઘણા ટાઈમથી ખાસ કરીને મંગળ તાલુકાના ખેડૂતો વારંવાર જે મંગળ તાલુકામાંથી પસાર થતી ખાડીઓ અને કીમ નદી કે જે 4 તાલુકાની જીવા દોડી છે એમાં આજે આ પ્રદૂષિત પાણી છોડાયું છે તે બાબતમાં ખેડૂતો ફરિયાદ કરે છે. પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની આંખ ઉડતી નથી અને જે પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે કામગીરી છે એ શંકાના દાયરામાં છે આજની તારીખે. પણ કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં જો પરિણામ ન આવતું હોય અને જો પોલ્યુશન બાબતમાં જો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાતે જ જાગૃત ન હોય અને વાત ચીભરા કરતી હોય તો ખેડૂતો ફરિયાદ કોને કરે? એટલે આ બાબતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને મારે આપણા માધ્યમથી કહેવું છે કે ખેડૂતોના હિત હતે લોકોના જીવ સાથે અને જે નદી પ્રદૂષિત થઈ છે કીમ નદી અને તેની પ્રશાખાઓ જે ખાડી પસાર થાય છે અહીંથી આ તાલુકાની એને સ્વચ્છતા અભિયાનમાં આ જે પોલ્યુશન જે ઠાલવે છે ગેરકાયદેસર એકમો એને તાત્કાલિક અસર સીલ મારે અને જો એ લોકો સીલ નહીં મારે તો આ વિસ્તારના ખેડૂતો જાતે ગઈને સીલ મારી દેશે.